નવસારી જિલ્લાની નવસારી અને વિજલપોર નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગ પહેલા જ વેરો વસૂલાતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નવસારી નગરપાલિકા તેમજ વિજલપોર નગરપાલિકા દ્વારા બાકી વેરો ધરાવતા મિલકતધારો પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે, જેને લઈને મિલકત ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જે વિજલપોર નગરપાલિકાનો વર્ષ 19-20ના વેરા વસૂલાતની વાત છે, તો હાલ છેલ્લા 2 મહિનાથી વેરા વસૂલાત માટે નોટિસો પાઠવવામાં આવી હતી અને ઘણો સારો જૂનો વેરો વસૂલાત થયો છે અને હવે 1 મહિનો માર્ચ મહિનો બાકી છે ત્યારે હાલની પરિસ્થિતિ જોતાં લગભગ વિજલપોર નગરપાલિકાની 65-70% વેરા વસૂલાત થવાની આશા છે અને ઘણા બધા જૂના વેરા બાકી હતા એમાં નોટિસ આપવાથી વેરાની વસૂલાત થઈ છે. એટલે આ વખતે વિજલપોર નગરપાલિકાનો 60-70% વેરા વસૂલાત થશે. કમલેશ સુરતી. વિજલપુરની નગરપાલિકાની જે કામગીરી હમણાં ચાલતી છે એમાં આ પઠાણી ઉઘરાણી જેવું એ લોકોએ ચાલુ કરી દીધું અચાનક. આટલા વર્ષોથી એ લોકો શાંતિથી બેસી રહ્યા હોય તેવું લાગતું હતું, એ લોકોને કંઈ પૈસાની જરૂર ન હોય એવું લાગતું હતું મને. તો હવે એ લોકો આ રીતે કરશે તો હમણાં એક રીતે કામ ધંધો બી નથી, કોઈની પાસે ઘરનો ખર્ચો કાઢવાના પૈસા નથી, તો એ લોકો હમણાં વેરો એક સામતો આટલો કેવી રીતે ભરશે? અને મોટા મોટા માથાઓ પાસેથી તો કદાચ જ વેરોની ઉઘરાણી આ લોકો આટલી કડક કરી હશે. એ બીજું મારે કહેવાનું એ કે નવસારી નગરપાલિકામાં વેરો ભરવા જાઓ તો ત્યાં તમને સૂકા કચરા માટે ને ભીના કચરા માટે અલગથી કચરા પેટી આપવામાં આવે છે, ને અહીંયા વિજલપુરમાં ભરવા જાઓ તો તમને કંઈ કશું વસ્તુ આપતા નથી. તો એવું ઓરમાયું વર્તન કેમ? બંને બાજુ સરખું જ આપવું જોઈએ ને. નવસારી નગરપાલિકા દ્વારા લગભગ 28,000 જેટલા બાકીદારોને નોટિસો આપવામાં આવેલી છે અને રોજ 40-50 જેટલા જપ્તીના વોરંટ કાઢવાનું ચાલુ કરેલું છે અને નળ કનેક્શનો જેટલા મોટા બાકીદારો છે એના નળ કનેક્શનો કાપવાની કાર્યવાહી ચાલુ થયેલી છે. એના પરિણામે વેરામાં એ લોકોના નળ કનેક્શન બંધ કરવા જઈએ તો કનેક્શન કાપતા પહેલાં જ એ લોકો વેરો ભરી આપે છે. મોટા જે બાકીદારો છે એ મોટા બાકીદારોને અત્રથી ટેલિફોનિક સૂચના આપવામાં આવેલી છે આ કાર્યવાહીની સાથે સાથે સખ્તાઈના પગલાં ભરવા માટેની, અને એ લોકોએ પણ સંમતિ આપી છે કે અમે ભરી જશું. હાલના તબક્કે લગભગ 70% જેટલી વસૂલાત થઈ છે અને નગરપાલિકાનો ટાર્ગેટ લગભગ આ વખતે 85% સુધીની વસૂલાત લઈ જવાનો છે અને એ પ્રમાણે આપણે કાર્યવાહી આરંભશે. નગરપાલિકા દ્વારા 2 ટીમ બનાવી છે અને એ 2 ટીમ દ્વારા વેરા વસૂલાતની કામગીરી ચાલુ છે. રોજે રોજ આનું પત્રક રિવ્યૂ કરવામાં આવે છે, મોબાઈલ પર પણ હું પત્રક રોજ મંગાવું છું અને કોઈ પણ મિલકત ધારક પૈસા નહીં ભરે તો એના મકાનોને સીલ મારવાની પણ કામગીરી આપણે ચાલુ કરાવવાના છીએ 1-2 દિવસની અંદર. એટલે નગરપાલિકાના તમામ નાગરિકોને મારો નમ્ર અનુરોધ છે કે પોતાની જે મિલકત વેરો બાકી હોય એ તાત્કાલિક નગરપાલિકામાં આવીને ભરી જાય. આપણે રજાના દિવસોમાં પણ વેરો માટે નગરપાલિકા ખુલ્લી રાખીએ છીએ, એમ રજાના દિવસોમાં પણ લોકો વેરો ભરી જઈ શકશે.